અફિનિટી થકી દેશના લોખંડી પુરુષ સરદાર પટેલને અનોખી શ્રદ્ધાંજલિ સાથે સન્માન આપવામાં આવ્યું. હવે વારો હતો સરદાર પટેલના પરિવારને સન્માનિત કરવાનો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરદારના વંશજોને રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાન ગતિ માણવાનું આમંત્રણ પાઠવ્યું. 19 ફેબ્રુઆરીના રોજ સરદાર પટેલના વંશજોએ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત કરી. 6 કલાક કરતા વધુ સમય રાષ્ટ્રપતિ સાથે વિતાવ્યો. ત્યાં તેમને જે માનપાન મળ્યા તે જોઈને પરિવાર ગૌરવ અનુભવી રહ્યો છે. રાષ્ટ્રપતિજી સાથે લંચ હતું અમારે, સો ઇટ વોઝ એબ્સોલ્યુટલી ઇન્ફોર્મલ. ઇન ધ અરેન્જમેન્ટ્સ બહુ જ સરસ હતી, પણ તમે એનો આખો સેટઅપ તમે જુઓ, ઇટ વોઝ લાઈક અમે કોઈ દિવસ આવો અનુભવ્યો નથી. અને રાષ્ટ્રપતિજી એટલા વિનમ્ર માણસ વ્યક્તિ છે કે તમે આપણે લાગે નહીં કે આપણે ફર્સ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયાથી વાત કરી રહ્યા છે. તો ઇટ વોઝ લાઈક મારા ફાધર એમની બાજુમાં બેઠા હતા, તો આપણે ઘરમાં જ્યાં મહેમાન આવે એને કેવી રીતે કરીએ કે ભાઈ એનકો આ પીરસજો, એટલું ડિટેલમાં ધ્યાન રાખતા હતા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. સરદાર પટેલના વંશજો પૈકી 8 સભ્યોએ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી. તે સમયે કોવિંદનો પરિવાર પણ હાજર હતો. કોવિંદના પરિવારે તેમની આગતા સ્વાગતામાં કોઈ કસર ન રાખી. સરદારના પરિવાર માટે આ પ્રવાસ અવિસ્મરણીય બની રહ્યો. ઇટ વોઝ એન અમેઝિંગ એક્સપિરિયન્સ એક્ચ્યુઅલી. અમે લોકો એક્સપેક્ટ જ નહોતું કર્યું કે આટલું સારી રીતે તમારું વેલકમ થશે. અને ફેમિલી માટે ઇટ ઇઝ બહુ મોટી ગૌરવની વાત છે કે આટલા બધા જણાને ઇન્વાઇટ કર્યા, અને ઇટ વોઝ લાઈક અ ફેમિલી લંચ. સરદાર પટેલના વંશજોને રાષ્ટ્રપતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ પહેલા સરદાર પટેલના પરિવારના સભ્યોને દેશના કોઈ પણ રાષ્ટ્રપતિ દ્વારા આવું આમંત્રણ આપવામાં નથી આવ્યું, તેથી જ સરદારના વંશજોની ખુશી સમાતી નથી. અમિત પટેલ, TV9, વડોદરા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.